એમબી બી ધોળકીયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોની અંદર ઘરે શીખીએ જુલાઈ માસ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન જોઈશું એકમ એક આપણી આસપાસ શું તમારી બારીની બહાર જુઓ તમને જીવનના વિવિધ સ્વરૂપો જોવા મળશે દિવાળીનો તિરાડોમાંથી વધતા પીપળાથી લઈને રોજિંદા ધંધે જતા મનુષ્યો દિવાલ પર ગરોળથી માંડીને રસોડાના દરવાજા પર આવેલી બિલાડી સુધી જ્યાં સુધી આપણે જાણીએ છીએ તેમ કોઈ અન્ય ગ્રહ કોઈ પણ જીવનને પોષતો નથી એવું તો શું છે જે પૃથ્વીને બધા સજીવોનું ઘર બનાવે છે ચાલો આપણે આપણા ગ્રહ વિશે જે વિશેષતા છે તે શીખીએ એક પૃથ્વી એક વિશિષ્ટ ગ્રહ તમે એવા બીજા ગ્રહના નામ જાણો છો કે જે પૃથ્વીની નજીક હોય તો તેના નામ લખો બાળમિત્રો અહીંયા ફોટો બતાવવામાં આવેલો છે તેમના આધારે તમારે અન્ય ગ્રહોના નામ ખાલી જગ્યામાં લખવાના છે તમે જાણો છો કે આપણી પૃથ્વી સૌર મંડળના બધા ગ્રહોથી વિભિન્ન છે કેમ કે પૃથ્વી એ સૌર મંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન છે એવું શું છે કે જે આ શક્ય બનાવે છે ચાલો આપણે એવા પરિબળોની યાદી બનાવીએ કે જે પૃથ્વીને અન્ય ગ્રહોથી અલગ બનાવે છે એક સૂર્ય સૂર્યમંડળના પૃથ્વીનું સ્થાન બે પૃથ્વીનું તેની ધરી પર નમન ત્રણ સૂર્યની આસપાસ તેનું પરિભ્રમણ અને બીજા ઘણા કારણો છે જેમ કે આપણા ગ્રહનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું ભૌતિક અને રાસાયણિક બંધારણ વગેરે હવે કહો કે જો તમારે પૃથ્વી પર જીવન શોધવાની જરૂર હોય તો તમે ક્યાં જઈ શકો છો વિચારો હા બરાબર છે કે જીવન શોધવા માટે તમે કોઈ પણ ઘર કોઈ પણ ઓફિસ કે મકાન વગેરેમાં જશો અને માણસોને ત્યાં શોધી કાઢશો અને માણસો જીવનનું એક સ્વરૂપ છે તમે નદીઓ સમુદ્રમાં જીવન શોધી શકો છો રહેતી કાદવમાં પણ તમે આવા નાના જીવજંતુ શોધી શકો છો શું તમે જાણો છો કે વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામના જીવલેણ વાયરસ સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે વિચારો કે આ વાયરસ ક્યાંથી મળે આવે છે કદાચ તમે ખાતરીપૂર્વક નહીં કહી શકો પણ તમે આ તો જાણો છો કે આપણા બધાને સુરક્ષિત રાખવા માટે જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ ત્યારે માસ્ક પહેરવાની જરૂર પડે છે કારણ કે કદાચ વાયરસ આપણા નાક અને મોતથી ચેપ લગાવી શકે છે ઓહો તો એનો અર્થ એ છે કે આ વાયરસ હવામાં છે ખરું ને તો હવે તમે જાણો છો કે હવામાં પણ જીવનના સ્વરૂપો મળી આવે છે હા આપણી પૃથ્વી પર આપણે જળાશયો હાઇડ્રોસ્ફિયરમાં જમીનમાં જેને લિથોસ્ફિયર કહે છે તેમાં હવામાં એટલે કે વાતાવરણની અંદર જીવન શોધી શકીએ છીએ આ ક્ષેત્રને એક સાથે બાયોસ્ફિયર પણ કહેવામાં આવે છે બાયો એટલે લાઈફ લાઈફ એટલે જીવન અને સ્ફિયર એટલે ક્ષેત્ર તો ચાલો આપણે આ એક પછી એક વિશે શીખીએ બે હાઇડ્રોસ્ફિયર જેને જલાવરણ કહેવામાં આવે છે શું તમે જાણો છો કે જ્યારે અંતરિક્ષ મુસાફરો અવકાશમાંથી પૃથ્વી તરફ જુએ છે ત્યારે તે વાદળી લાગે છે તે એટલા માટે છે કારણ કે તેના મોટો ભાગનો વિસ્તાર પાણીથી ઢંકાયેલો છે આથી તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે પૃથ્વીનો મોટાભાગનો ભાગ પાણી અથવા બરફના સ્તરથી આચ્છાદિત છે જેને હાઇડ્રોસ્ફિયર કહે છે પૃથ્વીની લગભગ એકોતેર ટકા સપાટી પાણીથી ઢંકાયેલી છે આમાંનું મોટા ભાગનું પાણી મહાસાગરોમાં છે જેમાંથી માત્ર ત્રણ ટકા જ મીઠું પાણી છે પૃથ્વી એ સૌર મંડળનો એકમાત્ર ગ્રહ છે જે તેની સપાટી પર પુષ્કળ પાણી ધરાવે છે અને પૃથ્વી પર જીવન શક્ય બનાવનારા પરિબળોમાંથી આ એક છે પાણીમાં કેટલાક અનન્ય રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો છે જે તેને પૃથ્વી પરના જીવન માટે જરૂરી બનાવે છે શું તમે જાણો છો કે પાણી કેટલું વિશિષ્ટ છે પાણી બધા ત્રણ સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે ઘન સ્વરૂપ પર્વતો પર બરફ તરીકે પ્રવાહી સ્વરૂપ નદીઓ અને સમુદ્રોમાં તેમજ વાયુ સ્વરૂપ હવામાં પાણીની વરાળ તરીકે એ પણ આપણા પૃથ્વી પર સામાન્ય તાપમાન અને દબાણ હેઠળ બે પોઈન્ટ એક તમારી જાતે પ્રયત્ન કરો બે થાળી અથવા બે તપેલી લો તેમાંના તેમાંના એકને પાણીથી ભરો અને બીજાને ખાલી રાખો બંનેને એકથી બે કલાક સીધા સૂર્યપ્રકાશ હેઠળ રાખો પાણીથી ભરેલી તપેલી અને પાણી વગરની તપેલી બંનેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો ક્યુ ગરમ છે કેમ પાણીનું તાપમાન વધારવા માટે ઘણી બધી ઊર્જાની જરૂર હોય છે તેથી વિચારો યાદ કરો કે પૃથ્વીની સપાટીનો મોટા ભાગનો ભાગ પાણીથી ઢંકાયેલ છે આનો અર્થ એ છે કે વૈશ્વિક સ્તરે પૃથ્વીની સપાટીના ત્રણ ચતુર્થાંશ આવરણવાળું પાણી પૃથ્વીના તાપમાન અને આબોહવાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આજે વૈશ્વિક તાપમાન અને આબોહવાનું આ પ્રકારનું નિયમન મનુષ્ય સહિત ઘણા જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અગત્યનું છે ત્રણ લિથોસ્ફિયર જેને કહેવાય છે મૃદાવરણ તમે અત્યારે જ્યાં બેસીને આ વાંચો છો ત્યાં કે તમારી નીચેની બધી જ સપાટી એ મૃદાવરણ તરીકે ઓળખાય છે એટલે કે લિથોસ્ફિયર કહે છે તમે જ્યાં ચાલો છો તેની નીચેની સપાટી પણ લિથોસ્ફિયર છે પર્વતો સમુદ્રના તળ નદીના પટ અને નદીના તળ આ બધા ખરેખર લિથોસ્ફિયર છે પૃથ્વીને આપણે છાલા ઉતારેલ નાળિયેર સાથે સરખાવી શકીએ તેની કાચલી એટલે ઉપરનો કડક ભાગ એટલે મૃદાવરણ તેની અંદર જે સફેદ શેષ જેવો ભાગ જે છે તે ગરમ અને અર્ધ પ્રવાહી લાવારાસ અને જે ભાગ સાવ અંદર છે તે પૃથ્વીનો અંદરનો ગર્ભ ભાગ જે વધુ સખત છે કારણ કે ત્યાં ધાતુઓ હોય છે હવે તમને સવાલ થશે કે આ મૃદાવરણ છે એ કેવડું તમારા પગ પાસેથી લઈને લગભગ સો કિલોમીટર નીચે સુધી મૃદાવરણ આવેલું છે હવે તમને આશ્ચર્ય થશે કે આપણી જીવસૃષ્ટિનું પોષણ આ મૃદાવરણ છે કેવી રીતે કરતું છે જ્યારે આપણા સૂરજદાદા હજુ જન્મ્યા જ હતા ત્યારે તેની આસપાસ ગ્રહોની પણ રચના થઈ હતી આ ગ્રહોમાં કોસ્મિક કણો જેવા કે હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન અને ફોસ્ફરસ સૂર્યમાંથી આવ્યા જેમાંથી વિવિધ સજીવોની રચના થઈ પૃથ્વીના પોપડા ઉપર જીવોનું સર્જન થયું કેટલાક જીવો પાણીમાં જન્મ્યા જમીન પર વનસ્પતિના અવશેષોમાંથી મૃદાવરણના ઉપરના ભાગમાં સેન્દ્રીય પદાર્થો જેને આપણે હ્યુમસ કહીશું એ બનવા લાગ્યા જે નવી વનસ્પતિ માટે જરૂરી હતા અને આ વનસ્પતિ એ પ્રાણીઓના જીવનનો આધાર બન્યા ત્રણ પોઈન્ટ એક તમારી જાતે પ્રયત્ન કરો એક જૂની પારદર્શક ખાલી કાચની બોટલ લો અને ખુરપી કે તબેથો લો ઘરના બગીચામાં અથવા ઘરની બહાર જાઓ કે જ્યાં તમને માટી અને કેટલોક કેટલાક છોડ છે એ મળી રહે એકદમ નાના છોડ કે ઘાસની સાથે થોડી માટી લો તેને બોટલમાં મૂકો ખૂબ થોડું પાણી છાંટો હવે તેના ઉપર એક નાનો જૂનો કપડાંનો ટુકડો બાંધીને તેના મોઢાને ઢાંકી દો તેને બે ત્રણ દિવસ માટે છોડી દેવાનું અંધારામાંય નહીં તેમજ સીધો સૂર્યપ્રકાશ આવે તેમ પણ નહીં પરંતુ એવા રૂમમાં કે રસોડામાં રાખો કે જ્યાં દિવસનો પ્રકાશ આવે છે પરંતુ સીધો તાપ નહીં તેને બહારથી અવલોકન કરો અને તમે કેટલાક જંતુઓ જોશો કૃમિ વગેરે તેઓ કાચની બાજુઓ પર ચડતા હશે અને જમીન અને છોડ પર પણ ચાલતા હશે આ કરીને તમે જોયું કે મૃદાવરણમાં જીવન અસ્તિત્વ ધરાવે છે ચાર એટમોસ્ફિયર વાતાવરણ તમે ધોરણ છમાં શીખ્યા કે હવા એ વાયુઓનું મિશ્રણ છે અને હવા આપણી આસપાસ છે વાયુઓનું આ મિશ્રણ જે પૃથ્વીને ચારે બાજુથી આવરી લે છે તેને વાતાવરણ કહેવામાં આવે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ હવાને પૃથ્વીથી નજીક રાખે છે તેમ છતાં હવા સ્થિર નથી જેમ જેમ તે પૃથ્વીમાંથી ગરમી શોષે છે તેમ તે વિસ્તરે છે જ્યારે તેની ગરમી અવકાશમાં ફેલાય છે ત્યારે હવા ઠંડી થાય છે અને ઘટ્ટ બને છે અને પૃથ્વી તરફ વહે છે જેમ ગરમી અને ઠંડકને કારણે હવા ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે સપાટી પરની હવા પણ તેની સાથે સાથે ફરે છે આમ ગરમી ઠંડીના કારણે ઉપર નીચે અને પૃથ્વીના ભ્રમણના કારણે સપાટી પર હવા ફરે છે તો હવે તમે સમજ્યા કે કેમ હવા સતત ગતિશીલ રહે છે ઉપરાંત પૃથ્વી પર રહેતા તમામ જીવંત પ્રાણીઓ વાતાવરણમાંથી શ્વાસમાં ઓક્સિજન લે છે અને હવા સતત ગતિશીલ હોવાથી એ સંભવ છે કે હમણાં જ શ્વાસમાં લેવામાં આવેલ ઓક્સિજનનો પરમાણુ આફ્રિકા અથવા એન્ટાર્કટિકાથી આવ્યો હોય ત્યારબાદ આવે છે પાંચ બાયોસ્ફિયર જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ આ પાઠની શરૂઆત આપણે એ જાણીને કરી કે પૃથ્વી જીવનને અસ્તિત્વ માટે વિશિષ્ટ છે ત્યારબાદ આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે પૃથ્વી પર બધા પરિબળો જીવનને શક્ય બનાવે છે પ્રયોગો કર્યા અને જોયું કે હાઇડ્રોસ્ફિયર એટલે કે પાણી લિથોસ્ફિયર એટલે કે જમીન અને વાતાવરણ એટલે કે હવામાં વિવિધતા અસ્તિત્વમાં છે જ્યારે આપણે આ બધા વિભાગોને સાથે લાવીએ છીએ ત્યારે આપણને જે મળે છે તેને બાયોસ્ફિયર કહે છે તેથી તે બધા વિભાગો અને તે સ્થળોનો સજીવ જ્યાં રહે છે અને એકબીજા સાથે સંપર્ક કરે છે તેને તેમનું વાતાવરણ એટલે કે બાયોસ્ફિયર કહે છે જે પૃથ્વીની સપાટીથી થોડા કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને વાતાવરણમાં ફક્ત થોડાક કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે તે આપણા પૃથ્વીના કુલ ક્ષેત્ર અને કદનું ખૂબ જ નાનું પ્રમાણ છે આ જીવન સહાયક પ્રણાલી ખૂબ જ રસપ્રદ જટિલ અનન્ય અને સારી રીતે સંતુલિત છે હવે તમને જલાવરણ મૃદાવરણ વાતાવરણ વિશે ખબર છે તમે કેટલું શીખ્યા તે નીચેની પૂરી ને જાણો હવા જ્યારે ગરમ થાય છે ત્યારે ખાલી જગ્યા તરફ જાય છે અને ઠંડી થાય છે ત્યારે ખાલી જગ્યા તરફ જાય છે તો બાળ મિત્રો અહીંયા એક ચિત્ર બતાવું છું તેમના આધારે તમારે આ ખાલી જગ્યા ભરવાની છે પાણી ધરતીનો ખાલી ટકા ભાગ રોકે છે સેન્દ્રીય પદાર્થો મૃદાવરણના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે તો બાળ મિત્રો આ ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે છ પૃથ્વીના મિત્ર બનવું તમે હવે જાણો છો કે જો પૃથ્વી જેવી છે એવી ન હોત તો આપણે તેના પર જીવતા ન હોત આમ પૃથ્વી આપણને જીવન આપે છે શું તમે પૃથ્વીના સારા મિત્ર બનવા માગો છો હા બરાબર પરંતુ શું તમે જાણો છો કે તમે અને હું દરરોજ ઘણી વસ્તુઓ કરીએ છીએ જે પૃથ્વીને નુકસાન પહોંચાડે છે અને તેની પ્રણાલીને એટલી ખરાબ કરે છે કે ઘણા જીવ અને જીવન સ્વરૂપેને જોખમમાં લાવી દે છે ખાસ કરીને આપણી ક્રિયાઓ જે પ્રદૂષણ અને પ્રકૃતિને ખલેલ પહોંચાડે છે નાની નાની વસ્તુઓ કરીને આપણે આપણી પૃથ્વીને સ્વસ્થ અને સલામત રહેવામાં મદદ કરી શકીએ છીએ આમાંની કેટલીક બાબતો આ છે એક તમે પહેલેથી જ પ્લાસ્ટિકને ના પાડવાનું શીખ્યા છો કારણ કે તે વાતાવરણને પ્રદૂષિત કરે છે એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો ના જોઈએ બે વીજળીનો બગાડ ન કરો જો જરૂરી ન હોય તો લાઇટ પંખા અને અન્ય ઉપકરણોને સ્વિચ બંધ કરો વીજળીનું ઉત્પાદન ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષણ ફેલાવે છે જરૂર વગર વીજળી છે એમનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે વીજળીનો ઉપયોગ કરવામાં ઘણા બધા તત્વોની જરૂર પડતી હોય છે અને એના હિસાબે પ્રદૂષણ પણ ફેલાતું હોય છે શું તમે આવી બીજી ક્રિયાઓ આ યાદીમાં ઉમેરી શકો છો હા બાળ મિત્રો તમારે ચોથું અને પાંચમું છે એ લખવાનું છે એક હું તમને કહું છું બીજું તમારી સાથે લખવાનું છે મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરો કારણ કે તે મૃદાવરણને પ્રદૂષિત કરે છે પાંચમું તમે જાતે લખજો છ પોઈન્ટ એક તમારી જાતે પ્રયત્ન કરો શું તમે આજે કરેલી કોઈ ક્રિયા વિશે વિચારી શકો છો જેણે પૃથ્વીને નુકસાન પહોંચાડ્યું હોય હવે એને કેન્દ્રમાં લખો અને આજુબાજુ આ બધી અન્ય ઘણી અસરો લખી શકો છો જે તમારી આ ક્રિયાને પરિણમી શકે છે તમારી માટે ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે દાંત સાફ કરતી વખતે નળને ખુલ્લો મૂકીને પાણીનો બગાડ કરો છો તો શું થશે એ જોઈએ આપણે પાણીનો વધારે વપરાશ થશે એટલે ઘરે જે પાણી જે ખેંચવા માટે વધુ વીજળીનો વપરાશ થશે વીજળી વધુ વપરાશ થશે તો બિલ છે એ મોટું આવશે વીજળીનું ઉત્પાદન કરવા માટે વધુ કોલસા વપરાય છે કારણ કે લાઇટ વધારે વાપરીએ તો ઉત્પાદન વધારે કરવું પડે એટલે કોલસા પણ વધારે વપરાય બિહારથી આવતી ટ્રેન વીજળી ઉત્પાદન માટે મારા શહેરમાં વધુ કોલસો લાવ્યો તો કોલસાની વધુ જરૂર પડી માલગાડી ચલાવવા માટે વધુ કોલસો વપરાય છે તો એ રીતે પણ કોલસાની વધુ જરૂર પડે છે વધુ કોલસાનું ખોદકામ કરવું પડે વધારે ખોદકામ કરીએ તો બિહારની જમીન અને નદી છે એ અત્યારે પ્રદૂષિત થઈ ગઈ છે તો આ રીતે બાળ મિત્રો આપણે જો વીજળીનો વપરાશ કરીએ છીએ ખોટી રીતે બગાડ કરીએ છીએ તો જમીન પણને જમીનને પણ નુકસાન થાય છે અને વાતાવરણને પણ નુકસાન થાય છે તેથી બને ત્યાં સુધી વીજળીનો વપરાશ પણ મર્યાદિત કરવો જોઈએ એકમ બે આપણું બંધારણ ભાવનગરમાં જોશી પરિવાર સુખી પરિવાર છે હેતલ વંદન અને તેમના માતા પિતા ખુશીથી જીવે છે હેતલ અઢાર વર્ષની છે તેનો ભાઈ વંદન તેર વર્ષનો છે આજે જ્યારે હેતલની માતા કામથી પરત આવી તેણે કહ્યું કે આજે તેની ઓફિસમાં બધી મહિલાઓ ખૂબ જ વાતો કરતી હતી પિંક નામની સરસ મૂવી રિલીઝ થઈ રહી છે અને તે એક શક્તિશાળી અને અર્થપૂર્ણ ફિલ્મ છે કે જેને પરિવારના બધા સભ્યોએ સાથે જોવી જોઈએ તેથી પરિવારે આવતા રવિવારે આ ફિલ્મ માટે જવાનું નક્કી કર્યું છે પરંતુ પછી બીજા દિવસે તેમના પિતા મુસાફરીથી ઘરે આવ્યા તેમણે કહ્યું કે પિંક એડલ્ટ મૂવી હોવાથી વંદન તેમની સાથે જોડાશે નહીં કારણ કે તે સગીર છે હવે વંદન ખરેખર ઉદાસ થઈ ગયું કેમકે તે તેના પરિવાર સાથે મૂવી જોવા માટે ઉત્સાહિત હતો વંદને તેના પિતાને પૂછ્યું કોઈ ફિલ્મ એડલ્ટ અથવા યુનિવર્સલ જાહેર કરનાર કોણ છે કોણ નિર્ણય કરે છે કે ભારતમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને કિશોર ગણવામાં આવે છે અને પુખ્ત વયનાને નહીં તેમના પિતા જવાબ આપે છે કે વંદન આમાંથી કેટલાક નિયમો અને દિશા નિર્દેશો ભારત સરકાર અને કેટલાક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે તો વંદન કે છે કે તેથી સરકારી અધિકારીઓ જે ઈચ્છે તે નિર્ણય લઈ શકે છે અને તેને નિયમ બનાવી શકે છે માતાએ હસતા હસતા કહ્યું વંદન નહીં એવું નહીં કે સરકાર જે કરવા માંગે કંઈ પણ કરી શકે એક રાષ્ટ્ર તરીકે આપણી પાસે એક વિગતવાર દસ્તાવેજ છે જેમાં ભારત કેવો દેશ બનવાની ઈચ્છા ધરાવે છે તે આપણી સરકારની રચના કેવી રીતે થશે તે વર્ણવ્યું છે એટલું જ નહીં પરંતુ આ દસ્તાવેજમાં વિવિધ પ્રક્રિયાઓની વિગતો પણ આપવામાં આવી છે જેને દેશની સરકારો નિર્ણય લેવા નીતિઓ અને નિયમો ઘડવા માટે અનુસર્યા છે હેતલ કહે છે કે હા અમે આ વિશે અમારી શાળામાં વાંચ્યું અને આ દસ્તાવેજને ભારતનું બંધારણ કહેવામાં આવે છે બે ભારતનું બંધારણ કોઈ પણ સંગઠન કાર્યાલય પક્ષ અથવા સરકાર ચલાવવા માટે નિયમોના સમૂહનો વ્યવસ્થિત સંકલન કે જેના બંધારણ કહેવામાં આવે છે નિયમોનો સમૂહ જે દેશ ચલાવવાની રીત વ્યાખ્યાયિત કરે છે અને તેનું વર્ણન કરે છે તેને રાષ્ટ્રનું બંધારણ કહેવામાં આવે છે બંધારણ લેખિત અથવા લખાણ વગરના સ્વરૂપનું હોઈ શકે છે રાષ્ટ્રનું બંધારણ તેના તમામ નાગરિકો હતી લખાયેલું છે અને તે બંધારણમાં લખાયેલા નિયમો માર્ગદર્શિકા અને પ્રક્રિયાઓ સાથે તમામ નાગરિકો સરકારો અને કચેરીઓ બંધાયેલા છે બંધારણ એ રાષ્ટ્ર ચલાવવા માટેનો સર્વોત્ત સર્વોચ્ચ દસ્તાવેજ છે અમારા બંધારણનો વિકાસ વિસ્તૃત અને લાંબી વિસ્તૃત અને પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ઘણા નેતાઓ સ્વપ્ન દ્રષ્ટાઓ અને નિષ્ણાતો ભેગા થયા હતા અને આપણા રાષ્ટ્ર અને તેના કાર્યને નિર્ધારિત કરવા અને વર્ણવવા માટે આવ્યા હતા આપણા બંધારણનો વિકાસ કરી રહેલા નિષ્ણાતની ટીમ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાનું નેતૃત્વ કર્યું હતું તમે ક્યારેય નોંધ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી તમારી શાળામાં ચૌદ એપ્રિલે આંબેડકર જયંતિને કારણે બંધ રહી હતી હા ડૉક્ટર બી આર આંબેડકર મોટી ટીમમાં નાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા જેમાં ખરેખર ભારતીય બંધારણની રચના કરવાની ભૂમિકા હતી ડૉક્ટર આંબેડકરની અધ્યક્ષતા હેઠળની આ પેટા સમિતિએ બંધારણને આખરી આકાર આપ્યો બંધારણ સભા દ્વારા બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસના સમયગાળામાં કુલ એકસો ને છાસઠ બેઠકો યોજી હતી આ ટીમે સંદર્ભ આપતા અન્ય રાષ્ટ્રોમાંથી કેટલાક રાષ્ટ્રોમાં બ્રિટન આયર્લેન્ડ ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સામેલ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ સમિતિએ બંધારણ પસાર કર્યું જેનો અમલ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવ્યો અને તેથી અમે છવ્વીસમી જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ બે પોઈન્ટ એક આ બાબતે વિચારો ભારતના નાગરિક તરીકે જો તમે અને હું આપણા તમામ પાયાના અધિકારનો આનંદ માણવા માંગતા હોઈએ તો શું આપણે કોઈ ફરજ બીજા ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો માટે જોખમી નથી તેની ખાતરી કરવી પણ શું આપણી ફરજ નથી તેથી જો આપણે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે તે સુનિશ્ચિત કરવા માટે કે આપણે ફક્ત તંદુરસ્ત જ નહીં પરંતુ આપણા મિત્રો અને અન્ય નાગરિકોને કોઈ ચેપ લાગવાની ચેતવણી ન આપીએ તો શું આપણે કોરોનાની સાવચેતીની સલા સલામતીનું પાલન ન કરવું જોઈએ બાળ મિત્રો કરવું જ જોઈએ પાલન અને બીજાને પણ સમજાવવું જોઈએ ત્રણ ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ તેથી ભારતનું બંધારણ એ એક ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષણા અને વ્યાખ્યાયિત કરવાનો માર્ગ હતો આપણા બંધારણની રચના કરતી વખતે આપણે અન્ય રાષ્ટ્રના બંધારણનો ઉલ્લેખ કર્યો હોઈ શકે પરંતુ આપણું બંધારણ આપણા માટે ભારત માટે વિશિષ્ટ છે જો આપણા બંધારણની કેટલીક સુવિધાઓ શું છે ચાલો નીચે આપેલી બાબતોને આપણે જોઈએ અને જાણીએ નીચે એક ટેબલ આપેલું છે એમાં લક્ષણ આપેલું છે એમનો અર્થ છે અને એમની અસરો છે તો બાળ મિત્રો એ બંધારણની વિશેષતાઓમાં જોઈએ કે શાસનનું લોકશાહી સ્વરૂપ છે ભારત દેશે સરકારની લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે અને એમની અસરો એ તમારે વાંચવાની છે ત્યારબાદ બીજું લક્ષણ છે એ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર સરકાર અને તેની શાસન વ્યવસ્થા કોઈ પણ ખાસ ધર્મના તારા ધોરણોને અનુસરતો નથી એ તમારે વિગતો જાણવાની છે પ્રજાસત્તાક પ્રજાસત્તાક એટલે એક સરકાર કે જે લોકો પાસેથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સત્તા મેળવે છે ચૂંટણી દ્વારા એ પ્રતિનિધિઓ ચૂંટાઈને એ સરકાર બનાવતા હોય છે સમય રાજ્ય વિષયોનું વિતરણ થાય છે કે જેના પર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કાયદો ઘણી શકે છે નિયમોનો સમૂહ જે છે એને ત્રણ ભાગની અંદર વેચી દેવામાં આવ્યો છે સંઘની સૂચિ રાજ્ય સૂચિ અને સંયુક્ત સૂચિ તેમના દ્વારા રાજ્ય કેન્દ્ર કે સંયુક્ત રીતે નિયમો અને કાયદાઓ કાઢવામાં આવતા હોય છે મૂળભૂત અધિકાર ભારતનું બંધારણ તેના તમામ નાગરિકોને મૂળભૂત અધિકાર પૂરા પાડે છે મૂળભૂત અધિકારનો જો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક છે એ સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે અને પોતાના અધિકારો કે અન્ય લોકોના મૂળભૂત જે અધિકારો છે એમનું પાલન છે એ કરાવી શકે છે તો બાળ મિત્રો મારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તેમજ મારી ચેનલ એમ બી ધોળકીયા એજ્યુકેશન જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા બીજા વિડીયો પણ આપને મળતા રહે Aujo. Ah,